નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાના યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 નો હવે અભ્યાસ કરવાના છીએ. પ્રકરણ નંબર 1, 2 અને 3 પૂર્ણ કર્યા પછી આપણે હવે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો જોવાના છીએ. આ દ્વિચલ સુરેખ સમીકરણ શબ્દ આપણા માટે નવો નથી, કારણ કે ધોરણ 8 ની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણ પ્રકરણ શીખીને આવ્યા છીએ અને ધોરણ 7 માં આપણે સાદા સમીકરણો બરાબર છે એના વિશે પણ અભ્યાસ કરી લીધો છે. આ સમીકરણો કોને કહેવાય, સમીકરણોનો ઉકેલ કઈ રીતે મળે, અને ધોરણ 8 માં તો આપણે આ સમીકરણો બનાવતા પણ શીખી ગયા કે આપણને જ્યારે કૂટ પ્રશ્નો પ્રકારના પ્રશ્નો આપેલા હોય બરાબર છે, કે સવાલ આપેલો હોય અને તમારે એના ઉપરથી સમીકરણ પણ બનાવવાનું અને એ સમીકરણનો ઉકેલ પણ મેળવવાનો, એવું પણ આપણે ધોરણ 8 માં શીખી ગયા છીએ અલગ અલગ સ્વાધ્યાયની અંદર. તો હવે એની અંદર આપણે આગળ શીખવાના છીએ દ્વિચલ સુરેખ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પ્રશ્ન થાય કે સર, આપણે એક ચલ સુરેખ સમીકરણ તો શીખી ગયા છીએ, તો વ્યાખ્યાઓ આપણે થોડી યાદ કરી લઈએ ગાણિતીય બરાબર છે, કે સમીકરણ, સમીકરણ કોને કહેવાય, તો સમીકરણ એટલે કે એવી સમતા, એવી સમતા કે જેની ડાબી બાજુ અને જમણી બાજુ નો ભાગ કેવો હોય, સમાન હોય બરાબર છે, અથવા તો એવી સમતા બરાબર છે કે જે કોઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર વડે સંકળાયેલી હોય એને શું કહેવામાં આવે છે, સમીકરણ. એને સમીકરણ કહેવાય જેના કોઈ ચોક્કસ ઉકેલ પણ મળી શકે, અને એ ઉકેલ મેળવવા માટે આપણે ધોરણ 8 માં પણ અભ્યાસ કર્યો. હવે ત્યાં આપણે અભ્યાસ કર્યો હતો એક ચલ સુરેખ સમીકરણનો. શેનો અભ્યાસ કરી લીધો છે, એક ચલ સુરેખ સમીકરણનો, કે જે ચલ અસમીકરણની અંદર બરાબર છે. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો કે એવા સમીકરણ કે જેમાં ચલ માત્ર એક જ હોય. આપણે ધોરણ 8 માં જ્યારે અભ્યાસ કર્યો ત્યારે માત્ર x ચલવાળા અથવા તો y ચલવાળા બરાબર છે, અથવા તો z ચલવાળા કોઈ એક સમીકરણ અને એક જ ચલવાળા સમીકરણ ઉપર આપણે ત્યાં અભ્યાસ કરેલો, કે જે સમીકરણમાં એક જ ચલ હોય. એબીસીડી 26 મૂળાક્ષરોમાંથી આપણે ચલ તરીકે તો લેવાનું છે, પણ કોઈ એક જ ચલ લેવાનું, અને ચલનો ઘાતાંક કેટલો હોય, એક જ હોય, તો એવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય, અને એ પણ એક ચલ સુરેખ સમીકરણ. હવે તમે અહીંયા માત્ર સુરેખ સમીકરણ પણ લખી શકો, અથવા તો એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. શું કહીએ છીએ, એક ચલ સુરેખ સમીકરણ, કે જેની અંદર ચલ કેટલા હશે, માત્ર એક જ, અને ચલની ઘાતાંક કેટલી હશે, એ પણ એક જ. પ્રમાણિત સ્વરૂપ કે આપણે યાદ રાખવું એક ભાઈ, આપણે એક ચલ સુરેખ સમીકરણ કેવા સ્વરૂપનું મળી શકે, તો એનું સ્વરૂપ આવે છે એક્સ પ્લસ બી. કેવું સ્વરૂપ આવશે, એક્સ પ્લસ બી બરાબર સી, કે એક જ ચલ છે, જુઓ કયો, એક્સ, અને આ ચલની ઘાતાંક પણ કેટલી છે, એક જ. એબીસી તો અચળ વાસ્તવિક સંખ્યા છે બરાબર છે, એબીસી તો કેવી સંખ્યા છે, અચળ વાસ્તવિક સંખ્યા, કે ત્યાં ચલની કોઈ પણ કિંમત આવી શકે, એ પ્લસ માઇનસ હોઈ શકે બરાબર છે, અને એક્સ ની ઘાતાંક કેટલી હોવાની, માત્ર એક જ, અને એ પણ પ્લસ બરાબર છે, કેવી આવશે, પ્લસ. દાખલા તરીકે એક્સ પ્લસ 10 બરાબર 15, જ્યાં તમે જોઈ શકો છો x ની ઘાતાંક એક જ છે બરાબર છે, ચલ કોઈ આપેલો નથી પણ એક આપણે ગણવાનો ગુણાકારમાં, x પ્લસ 10 બરાબર 15 અને y માઇનસ 3 બરાબર 6. તો આવા સ્વરૂપનું જેની અંદર ઘાત માત્ર કેટલી હોય, એક જ હોય, અને ચલ પણ એક જ આપેલો હોય, તો એને શું કહેવાશે, એક ચલ સુરેખ સમીકરણ. શું કહેવાય, એક ચલ સુરેખ સમીકરણ. હવે જોવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ, કે આ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો કે જે સમીકરણમાં બે ચલ આપેલા હોય અને બંને ચલના ઘાતાંક કેટલા હોય, એક જ હોય. સમીકરણ તો છે જ તે, પણ એ સમીકરણમાં કેટલા ચલ છે, બે ચલ, બંને ચલના ઘાતાંક કેટલા છે, એક, અને એમાં ખાસ કે xy વાળું એક પણ પદ હોવું જોઈએ નહીં
બરાબર છે, એક્સ વાય વાળું એક પણ પદ હોવું જોઈએ નહીં. તો એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. એવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખીશું, એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો. એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો, જ્યાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, અને એ બી સી ત્રણે અચળ વાસ્તવિક સંખ્યાઓ કે કોઈ પણ ચલ હોઈ શકે. બરાબર છે, એ પણ પ્લસ માઇનસ હોવાની શક્યતા રહે. દાખલા તરીકે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર પાંચ, અને પાંચ એક્સ માઇનસ ત્રણ વાય વત્તા સાત બરાબર ઝીરો. તો એની સાથે એક્સ, વાયની સાથે બી અને સી જે છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો આવા જે સમીકરણો મળે છે અહીંયા એને આપણે કહીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે તમને પરીક્ષામાં આ જે થિયરીકલ ભાગ આપણે શીખી લીધો બરાબર છે, એમાંથી એમસીક્યુ ખાલી જગ્યા અથવા તો એક માર્ક્સના પ્રશ્નો આવી શકે કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોઈ શકે, દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કેવું હોઈ શકે, અથવા તો તમને કોઈ પણ સમીકરણ આપી દે અને એમ પૂછે કે આ એક ચલ સુરેખ સમીકરણ છે, અથવા તો એમ પૂછે કે માત્ર સુરેખ સમીકરણ છે કે નહીં, બરાબર છે, અથવા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આપેલા સમીકરણને સુરેખ સમીકરણ અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં લખો અને એમાં એબીસીની કિંમત મેળવો. બરાબર છે, હવે આપણે અહીંયા એ વસ્તુ યાદ રાખવાની છે કે ઘણીવાર કોઈ એક ચલ આપેલો ન હોય, બરાબર છે, વાય ચલ આપેલો છે અને એક્સ ચલની કોઈ કિંમત આપેલી નથી, તો ત્યાં તમે દર્શાવવા માટે એને ઝીરો એક્સના સ્વરૂપમાં લખી શકો. ત્યાં તમે એને ઝીરો એક્સ સ્વરૂપમાં લખી શકો છો. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણને આપી દીધેલું છે માત્ર કેટલું, તો કે ત્રણ વાય બરાબર છ. કેટલું આપ્યું છે? ત્રણ વાય બરાબર છ. પણ તમને એમ કહે કે આને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખો, તો અહીંયા તો માત્ર આપણી પાસે એક જ ચલ છે. હવે દ્વિચલ તરીકે લખવું હોય તો બે ચલ હોવા જોઈએ, એક્સ વાય વાળા, બરાબર છે. તો એક્સ વાળું નથી તો હું શું લખી શકું? ઝીરો એક્સ. ત્રણ વાય તો છે જ તે, અને આ બરાબરની પહેલી બાજુ છ છે, આ બાજુ આવે તો ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ છ બરાબર ઝીરો. તો અહીંયા તમે જોઈ શકો કે આ એ એક્સ જેવું છે, પ્લસ બી વાય જેવું છે, અને પ્લસ સી બરાબર ઝીરો. તો આની સાથે સરખાવીએ તો આપણને એ બરાબર ઝીરો, બી બરાબર ત્રણ અને સી બરાબર કેટલા મળે? માઇનસ છ. હવે આ સમીકરણમાં આપણે દરેક નિશાની પ્લસ લીધેલી છે, પરંતુ તમને જો પરીક્ષામાં આ સ્વરૂપ આપેલું હોય કે માઇનસ બે એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ સાત બરાબર ઝીરો, તો તમે એ વસ્તુ તો સમજી શકો કે અહીંયા નિશાની ભલે પ્લસ કે માઇનસ છે, એની સાથે કોઈ નિસ્બત નથી. આ તો આપણે સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની એક પદ્ધતિ અહીંયા જોઈ. એની સાથે આપણે જોવાનું છે કે એક્સ પોતે તો કેવો છે? ચલ સંખ્યા છે, એ તો અડલ બદલ થવાનો જ છે. અચળ સંખ્યા જે છે એ, એની કિંમત તો વાસ્તવિક લેવાની છે. એટલે અહીંયા એ બરાબર કેટલા આવશે? માઇનસ બે. બી બરાબર કેટલા આવશે? તો કે અહીંયા સરખાવો તો બી બરાબર આવે માઇનસ ત્રણ, અને સી બરાબર સરખાવો તો કેટલા આવશે? માઇનસ સાત. કારણ કે આને આપણે તમે પ્લસ લખવું હોય તો પ્લસ કરીને માઇનસ સાત લખી શકો, પ્લસ કરીને માઇનસ ત્રણ વાય પણ લખી શકો, અને અહીંયા પ્લસ કરીને માઇનસ બે એક્સ પણ લખી શકો. પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ તો થઈ જ જવાનું છે. તો આ સ્વરૂપનું તમને પરીક્ષામાં પૂછાઈ શકે, અને નાના એમસીક્યુ કે ખાલી જગ્યા અથવા તો ખરા ખોટાના દાખલાઓ હોય એમાં પણ આ અગત્યનું છે. તો આ પોર્શનને આપણે અહીંયા યાદ રાખીશું કે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણના જે પ્રમાણિત સ્વરૂપો છે, બરાબર છે, એક ચલનું તો કે એક્સ પ્લસ બી બરાબર સી, અને દ્વિચલનું એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો.
બરોબર છે. તો આ જે પ્રમાણિત સ્વરૂપો છે એને આપણે ખાસ અહીંયા યાદ રાખવાના છે, જે તમને ધોરણ 10 માં પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ ખૂબ જ અગત્યના એક પ્રકરણ તરીકે આવશે. તો એના પાયાના ભાગ તરીકે આપણે અહીંયા શીખવાના છીએ અને એના ઉકેલ મેળવવાનું પણ આપણે આગળ જોઈશું કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણના ઉકેલ તો આપણે 8મા ધોરણમાં શીખી ગયા છીએ, પણ આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણની બેઝિક એવી પ્રાથમિક માહિતીનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. આ ભાગમાં જો આપને કોઈ ક્વેરી કે ડાઉટ હોય અથવા તો કોઈ જગ્યાએ જો સમજણ ન પડી હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનો આન્સર આપને ટૂંક સમયમાં જ આપવામાં આવશે. વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ, આભાર.